મહેસાણાથી સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના રાજકારણને લગતા આ સમાચાર આવી રહ્યા છે. મહેસાણાથી ગુજરાતના રાજકારણના સૌથી મોટા સમાચાર, નારણ પટેલ સાથે શંકરસિંહ વાઘેલાએ કરી છે મુલાકાત. નારણ પટેલના ઘરે શંકરસિંહ વાઘેલાએ કર્યું છે ભોજન. ઉંઝા વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય છે નારણ પટેલ. બંને નેતાઓના ફોટો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે. 50 વર્ષથી ગાઢ મિત્રતા છે અને આ મુલાકાતમાં ફરી એક વખત પરિણામી છે. જોકે ઔપચારિક મુલાકાત છે એવું કહેવું છે નારણભાઈનું કે મિત્રતા છે, મુલાકાત માત્ર ઔપચારિક છે. કારણ કે 50 વર્ષથી અમે ગાઢ મિત્ર છે એટલે મળીએ પણ ખરા અને મુલાકાત નથી, પરંતુ આ મુલાકાત ઔપચારિક છે તેવું નારણ પટેલનું કહેવું છે. આશાબેન પટેલ ભાજપમાં જોડાતા નારણ પટેલ ભાજપથી નારાજ, આ સવાલ અમે પણ પૂછી રહ્યા છે. સોશિયલ મીડિયામાં આજે ફોટો વાયરલ થયા છે. વાત હોય, મુલાકાત હોય, સાથે ભોજન પણ કર્યું બંને નેતાઓએ. આ ભોજનના પણ દ્રશ્યો આપ જોઈ શકો છો. નારણભાઈ અને શંકરસિંહ વાઘેલાએ સાથે ભોજન કર્યું છે. આ મુલાકાતનો હેતુ શું છે એ સવાલ અત્યારે અમે પૂછી રહ્યા છીએ. કારણ કે લોકસભા ચૂંટણી અને આવા સમય જ્યારે શંકરસિંહ વાઘેલા એનસીપીમાં જોડાયા છે, શું નારણભાઈ પણ એનસીપીમાં જોડાશે? આ સવાલ અમે પૂછી રહ્યા છીએ. વધુ માહિતી મેળવીશું અમારા સહયોગી કેતન પટેલ પાસેથી. જી કેતન, વાત હોય, મુલાકાત હોય, પરંતુ આ વાત શું થઈ છે? જી સંજય, ખાસ વાત કરવામાં તો જ્યારથી આશાબેન પટેલ ભાજપમાં જોડાયા છે ત્યારથી નારાયણ પટેલનું જે જૂથ છે નારાજગી દેખાય છે. ત્યારે અચાનક જ આ જે સોશિયલ મીડિયામાં સંસદથી વાઘેલા નારાયણ પટેલના ફોટા વાયરલ થયા છે. જે સંતોષસિંહ વાઘેલા છે તે નારાયણ પટેલના ઘરે જમવા હતા. નારાયણ પટેલ આજે નારાજગી છે તેના બદલે એનસીપીમાં જોડાઈ શકે છે કે નહીં, પરંતુ નારાયણ કાકાએ આજે મામલે સમગ્ર મામલે નિવેદન આપ્યું છે. નારણ પટેલ ખુદ આપની સાથે જોડાઈ ગયા છે પૂર્વ ધારાસભ્ય ઉંઝાના. જી નારણ ભાઈ, આપની મુલાકાત થઈ છે, આ મુલાકાત નો હેતુ શું છે પહેલા એ આપણે જાણવા ઈચ્છીશું આપની પાસેથી. નારણ ભાઈ, શંકરસિંહ વાઘેલા સાથે આપની મુલાકાત, ભોજન પણ સાથે કર્યું છે, હેતુ શું છે? એમાં એવું છે, મારા 50 વર્ષના સંબંધ છે અને એ સિદ્ધપુર પેલું બાજુ ગયા હતા બીજા બાજુ, પણ એમને કીધું હું તમારે આવું છું. તેમની ઔપચારિક જો એ મારે ઘરથી બીમાર હતા ત્યારે 3 વખત હોસ્પિટલમાં આવ્યા હતા સિવિલમાં, અને બેસવા પણ 1.5 કલાક આવ્યા હતા. મારી 1-1 દીકરીના લગ્નમાં આવ્યા હતા, અને છોકરાના રિસેપ્શનમાં આવ્યા હતા. સેવા કરી છે ભાજપ ની, શંકરસિંહ જો કે તો એનસીપી માં જોડાવો. જવું હોય તો રાજપા તમારી મિત્રતા 50 વર્ષની છે નારાયણ ભાઈ, અને આટલી ગાઢ મિત્રતા હોય તો મિત્ર કે તો કદાચ તમે કરો પણ ખરા, એ પ્રકારની મિત્રતા હોય તો શું એનસીપી માં તમે જોડાઈ શકો છો? કારણ કે રાજકીય વાતાવરણ અત્યારે એવું જ કઈક કહી રહ્યું છે. 1-5 વર્ષ મેં આ પાર્ટીમાં ભોગ આપ્યો છે. આ પાર્ટી એ મારી માતૃભૂમિ છે, એટલે બીજો વિચાર રહી શકે નહીં. જી પણ આપે કીધું ને કે દુઃખ આપને થયું છે, આપ જ કહી રહ્યા છો. જે સરકાર નો આપણો ભોગ આપ્યો અને એ સરકાર અમારી ખેતીવાડી વેરા સમિતિ ને 19 વર્ષ મંજૂરી કાઢી નાખે જે લીગલ.
જી, તો આભાર આપનો અમારી સાથે જોડાવા બદલ નારાયણભાઈ. અને નારાયણભાઈ ખુદ કહ્યું છે કે હા, દુઃખ મને થયું છે, ક્યાંક અંદર નારાજગી પણ હશે જે દુઃખ થયું છે, પરંતુ તમને કીધું કે 50 વર્ષથી વધુ સમય થઈ ગયો છે મને આ પાર્ટી સાથે, અને આ પાર્ટી સાથે મારો લગાવ છે, નિષ્ઠા સાથે હું પાર્ટી સાથે જોડાયેલો છું, માટે આ જે ડેડિકેશન સાથે છે એ પાર્ટી સાથે રહેલું છે અને આવનારા સમયમાં પણ રહેશે. એટલે અત્યારે એવી કોઈ જ વાતની તેઓએ ફોડ નથી પાડી. હા, તમે જરૂર કહ્યું શંકરસિંહ વાઘેલા સાથે તેમને 50 વર્ષ જૂના સંબંધો છે, અને તેમના દરેક ઘરના પ્રસંગમાં, ચાહે પછી એ લગ્નનો પ્રસંગ હોય કે અન્ય કોઈ પણ પ્રસંગ હોય, દરેક પ્રસંગે શંકરસિંહ વાઘેલાની હાજરી હંમેશા રહી છે. તેમણે કહ્યું કે તેઓ ત્યાંથી નીકળી રહ્યા હતા અને તેમનો ફોન આવ્યો કે તેઓ મળવા ઈચ્છે છે, ઘરે આવવા ઈચ્છે છે, માટે તેઓ આવ્યા હતા. સાથે તેઓએ ભોજન લીધું હતું, પરંતુ આનાથી વિશેષ કોઈ જ વાત નથી થઈ. હવે આપણને નથી ખબર, વાત થઈ હોય પરંતુ કહેવા પણ ના ઈચ્છતા હોય, પરંતુ એટલું જરૂર નારાયણભાઈએ અહીંયા કીધું છે કે દુઃખ તેમને ભાજપથી જરૂર થયું છે. શું આ ફોટો મારફતે તેઓ સંકેત આપી રહ્યા છે? કારણ કે સોશિયલ મીડિયામાં આ ફોટો વાયરલ થઈ રહ્યા છે, તેનો મતલબ એમ છે કે શું જાણી જોઈને આ ફોટો વાયરલ કરવામાં આવી રહ્યા છે, કે પછી અહીંયા સંકેત આપી રહ્યા છે કે આ ફોટો જોઈને સમજી જાઓ? તો આશાબેન પણ આપણી સાથે જોડાયા છે. જી આશાબેન, નારાયણભાઈ અને શંકરસિંહ વાઘેલાની મુલાકાત થઈ, ફોટોઝ પણ વાયરલ થઈ રહ્યા છે, અને નારાયણભાઈ પણ કહી રહ્યા છે કે ક્યાંક તેમને દુઃખ થયું છે, જે રીતે મંડળીઓનું જે આખું ચાલી રહ્યો છે, વિવાદ ચાલી રહ્યો છે, તેને લઈને પણ ક્યાંક તેમને દુઃખ થયું છે. શું આપને લાગે છે કે આપના બીજેપીમાં આવવાથી નારાયણભાઈને પણ ક્યાંક દુઃખ થયું હોય? આશાબેને સવાલ પણ પૂરો સાંભળ્યો નથી અને ફોન કટ થઈ ગયો છે. હવે કટ થયો કે કાપવામાં આવ્યો ખ્યાલ નથી, પરંતુ આપને જણાવી દઈએ સૌથી મોટા સમાચાર છે. તો આ સાથે જ આ રાજકારણ કઈ દિશામાં જઈ રહ્યું છે તે પણ જાણવું અગત્યનું છે. રાજકીય નિષ્ણાત આપણી સાથે મહેસાણાથી પણ જોડાયા છે ફોન લાઈન પર, વિમલ વૈદ્યજી. વિમલભાઈ, આ જે ફોટો અત્યારે વાયરલ થઈ રહ્યા છે, આ ફોટો શું દર્શાવે છે? નારાયણભાઈ ની સાથે શંકરસિંહ વાઘેલા સાથે ફોટો છે, સાથે તેઓ હસી રહ્યા છે, વાત કરી રહ્યા છે અને ભોજન પણ લઈ રહ્યા છે. આ અપેક્ષિત જ હતું, કારણ કે નારણકાંઠા તેને આશાબેન ના ભાજપ પ્રવેશ થી નારણકાંઠા નું પંતુ કપાતું હોય એવું તો સ્પષ્ટ દેખાતું હતું કે નારણકાંઠા ભાજપ થી નારાજ હતા જ, કારણ કે છેલ્લી જે ચૂંટણી થઈ અને એમાં નારણકાંઠાને ભાજપના કેટલાક ચૂંટણીનો સામનો કરવો પડ્યો અને નારણકાંઠા એવું માનતા હતા કે ભાજપના કારણે એમની હાર થઈ છે. અને કોંગ્રેસ પ્રત્યે આનાથી એક બહુ મોટો બીજી બાબત એ છે કે કોંગ્રેસ પ્રત્યે નારણકાંઠાને કે પટીદાર આગેવાનોને બહુ મોટો વિશ્વાસ નથી એવું સ્પષ્ટ લાગે છે. ઊંઝાનું આખું રાજકારણ ચર્ચામાં આવ્યું હતું, ફરી એક વખત આ રાજકારણ ચર્ચામાં આવ્યું છે, કારણ કે નારાયણભાઈ નો શંકરસિંહ વાઘેલા સાથે તેમની મુલાકાત થઈ છે, દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે, તેઓ સાથે ભોજન લીધું છે. શું કઈ નવા જૂની ના સંકેત અહીંયાથી મળી રહ્યા છે? બેન, આ બાબતે હું કઈ કહેવા માંગતી નથી, મને કોઈ નોલેજ નથી. હું અત્યારે બહાર છું, મહેસાણા અને અમદાવાદ હાઈવે રોડ ઉપર છું, એટલે હું આ બાબતે કઈ જાણતી નથી અને એમાં કઈ પણ શકું નહીં. નહીં તો નારાયણભાઈ તો નારાજ થયા છે એ વાત તો આપને પણ ખ્યાલ હશે, કારણ કે આપ પણ ભાજપમાં જોડાયા અને ત્યારબાદથી આખું એક રાજકારણ એક અલગ દિશામાં જતું રહ્યું હતું, એ વિશે તો આપને ખ્યાલ જ છે. તો અત્યારે કઈ છે તેવો કહેવા તૈયાર નથી. જી વિમલભાઈ, આપે પણ સાંભળ્યું, આશાબેન સાથે વાત થઈ અમારી ફોન લાઈન પર, અને આશાબેન કહે છે આ અંગે તેઓ અજાણ છે, અહીંયા કઈ ખબર નથી તેમને. નારણકાંઠાને કોંગ્રેસને પસંદગી નહીં કરવા માટેનું કારણ પણ આશાબેન છે, કારણ કે આશાબેને જે કારણેથી કોંગ્રેસ છોડી એ કારણના ભોગ બનવા માટે નારણકાંઠા પણ તૈયાર નહોતા, કારણ કે કોંગ્રેસ આજે પણ જૂથવાદનો શિકાર બનેલી છે. અને બીજી વાત એ છે કે આ સમીકરણ અને આ પ્રકારના જે મોટા નેતાઓ જે ભાજપથી છૂટા થઈને, કારણ કે ભાજપમાં પણ એક નારાજગીનો સૂર તો બહુ મોટા પ્રમાણમાં છે, અને જે રીતે કોંગ્રેસમાં આવી રહ્યા છે એનાથી એવું લાગી રહ્યું છે કે નેક્સ્ટ લોકસભાની ચૂંટણીમાં કદાચ ભાજપ એનસીપી નું જોડાણ થાય અને 2 કે 3 સીટ કોંગ્રેસ એનસીપી લડે અને એમાંની એક સીટ મહેસાણા પણ હોય અને મહેસાણામાં એનસીપી નો બધો દિગ્ગજ ઉમેદવાર ઉભો રહે એને તકલીફ ન પડે એની પૂર્વ તૈયારી કદાચ અત્યારે એનસીપી માં પણ ચાલતી હોય એવી સંભાવના છે. ભાજપ અને એનસીપી નું જોડાણ
મહેસાણા લોકસભાની સીટ ક્યારે 50,000 વધારે થી વધારે વોટ થી લગભગ જીતાડી નથી ખેલી ગયેલી છે. 3 ચૂંટણી જોઈએ. મને ખબર પડી કે નારણ કાકા ને સંકલ્પી બાપુ સાથે પોતાની મુલાકાત થઈ છે અને જોડાયા તો એમને આવકારી છે. મહેસાણા જેવી મોટી સીટ અને નારણ કાકાનું કદ ને તમે ક્યારે પણ નીચું ન આંકી શકો એટલે એક આખરે એનસીપી બે ઘા કરવા જઈ રહી છે. જો એવું થાય તો એક બહુ ગરીબ નેતા કહેવાય. એમની સાથે અન્યાય થઈ રહ્યો છે. એ અન્યાયની વાત કરી એના માટે થઈને અમે એમની તરફ રૂપ છુપવાનો પ્રયત્ન કર્યો છે. જી એટલે આપની આપની આપ આ અંગે કોઈ વાતચીત થઈ છે શંકરસિંહ વાઘેલાએ આ પ્રકારનો કોઈ એમને મેસેજ આપ્યો છે કે આપ એનસીપી માં જોડાવ તો વધુ સારું છે, ટૂંક સમયમાં જોડાવ? કારણ કે રાજકીય વિશેષજ્ઞ પણ ત્યાંથી કહી રહ્યા છે કે 50,000 થી વધુ વોટ પર તે અસર કરે છે, એટલે લોકો પર આ અસર કરે છે, વોટ બેંક પર અસર કરે છે, ત્યારે બહુ જ અગત્યનું થઈ જાય છે આ સેન્ટેન્સ. આમ તો અત્યારે ગુજરાત બહાર છે, આઈ એમ નોટ અવેર ફિઝિકલી, જયંતભાઈ આવું કઈ પ્લાનિંગ હતું? કારણ કે લોકસભા ચૂંટણી બસ હવે માથે છે, ચૂંટણીની તારીખો હવે જાહેર થવાની છે, ત્યારે ઓબ્વિયસલી કે તમારું પણ પ્લાનિંગ પહેલેથી હોય કે કોને કોને તમારે ઇન કરવા છે અને કોને આઉટ કરવા છે, એટલે ક્યાં કયા સોગઠા બેસાડવા છે. ઘણા લોકો અસર પક્ષ જોડાવા માટે તૈયારી બતાવી છે, એમાં દરેક વિરોધ સમાજ ના આગેવાનો એનસીપી ના સંપર્કમાં છે. થોડાક દિવસ જ ખબર પડશે કે એનસીપી કઈ દિશા પર જઈ રહી છે. જી જયંતભાઈ, નારણ કાકા જો એનસીપી માં જોડાય તો શું મહેસાણા થી ચૂંટણી લડે? ચોક્કસપણે એમની ઈચ્છા છે તો મહેસાણા થી ચૂંટણી લડશે. અમે સક્ષમ છે. દરેક રીતે 6-6, 7-7 અમને એમએલએ રહી ચુક્યા છે. સમાજની પ્રતિષ્ઠિત વ્યક્તિ છે. જી જયંતભાઈ, પરંતુ જે ફોટો દેખાઈ રહ્યો છે, શું એ ફોટો થી એવું અમે માની લઈએ કે શંકરસિંહ વાઘેલા એક વેલકમ નોટ લઈને ગયા હતા કે તમે આવકાર્ય છો એનસીપી માં? આ મુલાકાત નો હેતુ એ હતો એવું અમે ગણી શકીએ કે નહીં? ચોક્કસપણે ગણી શકો. ચોક્કસપણે ગણી શકીએ એટલે એનસીપી નો પ્રસ્તાવ આપવા માટે ગયા હતા? ચોક્કસપણે. જી જી, તો એ માનવા તૈયાર નથી એટલે એની સાથે એ પણ સાબિત થઈ જાય જયંતભાઈ કે નારણ કાકા મહેસાણા થી ચૂંટણી લડી શકે છે અને આ પ્રકારનો પ્રસ્તાવ, આ પ્રકારની ઓફર પણ ક્યાંક થઈ હશે. જી, તો બીજેપી ને કેવી રીતે જવાબ આપશો આગળના સમયમાં? એક સીટ સૌથી અગત્યની મહેસાણા સીટ છે, એને જો પાર પાડવી હોય તો ખબર છે, કારણ કે નારણ કાકાને ઘણા સમયથી સાઇડલાઇન પર કરવામાં આવતા હતા, જે રીતે કોંગ્રેસનો છેરો પાડી અને આશાબેન બીજેપીમાં જોડાયા, શું આ બધા સમીકરણો આપને કામ લાગી ગયા એવું કહી શકાય? બીજેપી અત્યારે કોકટેલ પાર્ટી કહેવાય. 60% એમએલએ કોંગ્રેસ પુત્રના છે, કોંગ્રેસ કલ્ચરના છે. એમને પોતે એમના લોકોને અવગણના કરી નારણ કાકા લોકો જે સ્થાપના થઈ ત્યારથી પક્ષમાં રહેલા એમને અવગણના કરી અને કોંગ્રેસના મિત્રોને કહી કોઈ કારણસર કરે એમને પક્ષમાં નહીં. અત્યારે ભારતીય જનતા પક્ષમાં તમામ જિલ્લામાં ભારતીય જનતા પક્ષના જે જુદા કાર્યકર્તા છે જેને પક્ષે ઉભું કર્યો છે એમની સંપૂર્ણપણે અવગણના થઈ રહી છે. એટલે થોડા દિવસમાં બહુ મોટા પ્રમાણમાં ઉગમ થશે. જી જયંતભાઈ, બીજા કયા કયા નામ છે અને નારણ કાકાને ખેસ ત્યારે પહેરાવો છો? મેં આપણે પહેલા જ કહ્યું હતું, અત્યારે ગુજરાત બહાર છું, સાથે પાછા જે ચાલે
અમે મુલાકાત કરીશું, પછી આગળની વાત કરીશું. અચ્છા, બીજા કયા કયા નામ છે તો એ જરા ફોડ પાડી શકો તો પાડી દો. નારણ કાકા ને પ્રસ્તાવ આપવા માટે ગયા હતા એનસીપી માં જોડાઓ, અને નારણ કાકા જે રીતે નારણભાઈ પટેલે ન્યૂઝ 18 સાથે પણ વાતચીત કરી, અને ન્યૂઝ 18 માં પણ એ વાત કબૂલી છે કે હા, ભાજપ થી મને દુઃખ થયું છે, 50 વર્ષથી બધુંથી મેં અહીંયા મારો પરસેવો રહ્યો છે, અને જો એ પ્રકારનું કામ ન થાય તો દુઃખ જરૂર થાય. દુઃખ ત્યારથી પણ શરૂ થયું હતું જયારે આશાબેને બીજેપી જોઈન કર્યું હતું, અને ત્યાંથી જ આ ટકરાવ પણ ત્યાં આગળ શરૂ થઈ ગયો હતો, અને હવે આ ટકરાવ ચરમ સીમા પર આવ્યો, અને જેનો ફાયદો એનસીપી કોંગ્રેસ લેવા જઈ રહી છે.